चलो मित्रों, स्वागत है एक नवा विडियोनी अंदर। ने आ विडियोनी अंदर आपणे जेमने मॉक रिजल्ट छे नथी बतावतु, मतलब एमा जे ओके लखेलु आवे छे, घणो बधो प्रॉब्लम छे ए पण जोईशु, अने एना वगर जे खाली शीटोनी पीडीएफ छे ए पण जोईशु कि खाली शीटो छे कई कॉलेजनी अंदर मॉक रिजल्ट उपरथी बनेली छे खाली शीटनी पीडीएफ, ए जोईशु कि एमा तमने एडमिशन छे, खाली शीटो केटली रही छे, मॉक रिजल्टमां केटलुं मळ्युं छे, तेना पछी तमने वधारे एकदम आइडिया आवी शके छे। तो खाली शीट पीडीएफ तमारे कई रीते जोवी, पहली मेथड जोई लेजो, पछी तमे एने पीडीएफ ने जोजो, बराबर। ए तमने जोता आवडशे। तो कई रीते पीडीएफ आपणे जोईशुं के एमां केटली शीट खाली छे ने बधुं जोईशुं, अने एना वगर जे तमने आ टाइपनो मेसेज आवे छे मॉक रिजल्ट नथी बतावतुं, तो एनो मतलब शुं छे, नवे शुं थशे, एनाथी शुं असर थई शके छे कि नहीं, बराबर छे, एना पछीनी प्रोसेस शुं रहेशे जो आवुं थाय छे, तो ए बधी जे आપણે डाउट छे बधा सॉल्व करीशुं, बराबर छे। एटले विडियो छे तमे पूरो जोजो, बराबर छे। तो चलो वधारे वार ना करता आपणे विडियो छे ने शरू करीए छीए। तो जो अपने शुरुआत में जो अपने अँ डाउट है जुए कि जो तमने आ टाइपनों जो मेसेज शो थाय कि नो सीट इज अलोटेड इन मॉक राउंड, यू आर एडवाइज्ड टू मॉडिफाई अथवा तो फिल मोर चॉइस, तो मतलब आ मतलब शू थाय छे, तो जुओ कि आमा जो तमने धारो कि तमे जे सीट माटे मतलब कॉलेज माटे तमे जे चॉइस फिलिंग करी छे, तो ए चॉइस फिलिंग में तमारो मतलब नंबर आव्यो नथी, तो हुं आमा भी तमारो सुधारो कई रीते रहेशे, तो जुओ। तो आना માટે તમે શું કરી શકો છો કે તમને આમાં એડમિશન પહેલાં તો કેમ નથી મળ્યું એ જુઓ, તો આમાં તમને જે પણ તમે ચોઇસ ફિલિંગ કરી છે એમાં તમારો નંબર મતલબ મોક રિઝલ્ટ કેમ નથી આવ્યું, જસ્ટ પ્રેક્ટિસ માટેની વાત છે, બરાબર છે, ઉદાહરણની વાત છે। તો એમાં તમને શું છે કે તમારી રેન્ક છે વધારે હોઈ શકે, જેટલી રેન્ક ધારો કે 500, 400, 1, 2, 3 વધારે, 1000, 2000 એ સારી રેન્ક કહેવાય, બરાબર। જેમ તમારી રેન્ક 40,000, 50,000, 60,000 એ છે, તો એ આમ સંખ્યા વધારે છે પણ એ રેન્ક આપણે ઓછી કહેવાય, બરાબર। એટલે તમારી જો રેન્ક છે વધુ આવી હોય, મતલબ વધુ એટલે 400, 500 એવી આવી હોય, 1000, 2000, 3000, 10000 એવી સારી આવી હોય, પછી રેન્ક ઓછી આવી, ઓછી આવી મતલબ કિંમતમાં વધારે, 50, 60,000, 40,000 એટલા, તો તમે એમાં એડમિશન જે ના મળ્યું હોય, તમે જે ચોઇસ ફિલિંગ ઓછી કરી હોય, 3 થી 4 કરી હોય, અને તમે જે મોટી મોટી કોલેજો છે એ પાછી સિલેક્ટ કરી હોય, બરાબર છે, તો એમાં શું થાય કે બીજા બધા જે લોકો રેન્ક આવ્યું હોય તો એમને પહેલાં એડમિશન મળી ગયું હોય, એના પછી તમારું એડમિશન છે એટલે રેન્ક પણ ના આવે, એટલે તમને ત્યાં એડમિશન મળે નહીં, બરાબર છે। એટલે લાસ્ટ ચોઇસ સુધી પણ તમારું જે પણ 1, 2, 3, 4 ચોઇસ કર્યું હોય, ચોથી ચોઇસ સુધી પણ તમારું જો નંબર એમાં ના આવે, એટલે તમારે પછી આવો ટાઈપનો મેસેજ આવી જાય। એટલે હવે તમારે કરવાનું શું કે તમારે એમ ધારવાનું, વિચારવાનું કે તમે જે પણ ચોઇસ કરી છે એમાં તમારો નંબર થોડો મતલબ આવે એવું ઓછું લાગે છે, બરાબર છે, કેમ કે તમારી રેન્ક છે પછી નીચી વધારે જશે, એટલે પછી તમારો રેન્ક નંબર છે આવી શકે એવું નથી લાગતું, એટલે તમારે ચોઇસ ફિલિંગ છે મેક્ઝિમમ વધુમાં વધુ તમારે ચોઇસ ફિલિંગ કરવાની, બરાબર। તો તમે જે પહેલી ચોઇસ ફિલિંગ કરી છે એના ઉપર તમને ખ્યાલ આવશે કે મારે બીજી કોલેજ તમારે ચેક કરવી પડશે પીડીએફમાંથી, હાલ આપણે ફરી પણ જોઈશું અહીંયા પીડીએફ, અને તમે જે રેન્કની પીડીએફ છે ગયા વર્ષની એમાં પણ જોજો, હાલ એક નવી પીડીએફ મેં સેન્ડ કરી છે એમાં પણ જોજો, બરાબર છે। તો આ ટાઈપનો જેમને મેસેજ આવે છે તો એમને હાલ બીજું કશું ટેન્શન લેવાની જરૂર નથી, આપણે ખાલી પ્રેક્ટિસ માટે રિઝલ્ટ છે એમાં તમારે જો આવું આવે છે, એટલે એવું નહીં સમજવાનું કે તમારું એડમિશન હવે નહીં જ થાય એવું નહીં, પણ તમે બીજી કોલેજમાં એપ્લાય કરી જોયું, કેમ કે આમાં તમે એપ્લાય કર્યું છે ને આમાં નથી મળ્યું, એટલે તમારે આ ટાઈપનો મેસેજ આવ્યો। હવે તમે શું કરો, વધારે ચોઇસ ફિલિંગ કરો, ધારો કે 10 કરી હોય ત્યાં 20 કરી દો, તો એના શું થશે, ધારો કે 10મી કોલેજ સુધી ના મળી તો 11મી, 12મી, 13મી, 14મીમાં પણ મળી જશે, તમે મળી જશે, બરાબર છે। એટલે કહું છું વધારે ચોઇસ ફિલિંગ મેક્ઝિમમ કરી નાખજો, અને ચોઇસ ફિલિંગ છે કઈ રીતે કરવી બધો વિડીયો મેં સમજાવેલો છે, બરાબર। તો ફરી એવું હોય તો હું તમને ફરી સેન્ડ પણ કરી દઈશ વિડીયો, પણ એ ચોઇસ ફિલિંગ તમે કરી દેજો। હવે આના પછી એક બીજો ડાઉટ એ છે કે તમારે જે તમે એસસીપીટીસીમાં મેરિટ જુઓ છો ત્યાં ઓકે લખેલું આવે છે, તો અહીંયા જુઓ શું આવે છે, આ ટાઈપનું એક ઓકે લખેલું આવે છે મેરિટ સ્ટેટસમાં, આ છે એ સીટુડી માટેનું આવે છે, અથવા તમને જે પણ જેમાં ધારો કે ફર્સ્ટ યર માટે પણ આવતું હોય તો સીટુડી માટે પણ આવતું હોય, તો તમે જે મેરિટ તમારું જે મોક રિઝલ્ટ તો બંનેનું આવી ગયું છે સીટુડી માટે પણ, એટલે કે સેકન્ડ યર ડિપ્લોમા માટે અને ફર્સ્ટ યર ડિપ્લોમા માટે પણ આવી ગયું છે, જો ઓકે આવે છે મતલબ જે હાલ આપણે આગળ જે જોયું કે એ ટાઈપનો મેસેજ જો તમારે આવે તો આ ટાઈપનો મેસેજ આવે, બરાબર, આમાં ઓકે લખેલા આવે, મતલબ એ તમને ધારો કે સીટ તમે જે ચોઇસ ફિલિંગ કરી છે ઓછામાં ઓછી કરી છે, તમને ત્યાં એટલા સુધી એડમિશન મળ્યું નથી, બરાબર। એટલે હવે તમે શું કરશો, આનું પણ રીઝન એ જ છે આગળ જેમાં જોયું તે જ, બરાબર, એટલે તમારે ખાલી મેક્ઝિમમ વધુમાં વધુ ચોઇસ ફિલિંગ કરવી, એટલે વધુમાં વધુ ચોઇસ પસંદ કરવી, એમ તમારે મેરિટના આધારે કરજો, બરાબર, એવું નહીં કે પછી તમારો મેરિટ વધે મતલબ બહુ એકદમ વધારે જ 30-40 લાખ જેટલો હોય ને તમે પછી મોટી મોટી કોલેજની અંદર પછી એડમિશન લેવા જાઓ, ત્યાં અમદાવાદ છે, એમએસમાં છે, બરાબર, તો પછી તમને ત્યાં રેન્ક તમારે જોવું પડે કે ભાઈ કેટલી રેન્ક છે, બરાબર। એટલે કહું છું તમારી જેટલી કેપેસિટી હોય એ રીતે તમે જોજો, બરાબર, એના પર તમે ચોઇસ ફિલિંગ ફરી કરી દેજો, અને વધારે વધારે ચોઇસ ફિલિંગ કરજો, એટલે તમારો નંબર છે કોઈ પણ કોલેજમાં તો લાગી જશે, બરાબર।
તો આ રીતે તમારે આ જે મેરિટ અહીંયા સ્ટેટસ છે ઓકે લખેલું હોય ગમે તે ભલે જે પણ હોય બરાબર, અને ચોઇસ ફિલિંગનો ઓપ્શન ના આવતો હોય તો તમે જો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અપલોડ કર્યા હશે અથવા જે 10માની માર્કશીટ છે એમ બીજી વાંધો નહીં, તો એ જો અપલોડ કરી છે તો તમારે અહીંયા આવશે, બાકી તો ઓપ્શન આવશે નહીં બરાબર. ચોઇસ ફિલિંગ માટેનો મેરિટ પણ નહીં આવ્યું હોય બરાબર, એટલે જો પ્રોબ્લેમ હોય તો પછી તમારે આવતા વર્ષે જ હવે ટ્રાય કરવું પડશે જો 10માની માર્કશીટ અપલોડ ના કરી હોય તો બરાબર. હવે જુઓ અહીંયા તમે ઘણા બધાને કોલ આવતા હોય છે કે સર મારે આટલા માર્ક્સ છે, આટલું થાય છે, આવું પ્રોબ્લેમ છે, તો જુઓ હાલ જે તબિયત છે મારી બહુ સારી નથી બરાબર છે, એટલે કે હાલ તમે જો એકદમ અર્જન્ટ હોય તમારું એવું કામ હોય કે બહુ બધો એકદમ વધુ પ્રોબ્લેમ છે તો તમે મને કોલ કરી શકો છો, બાકી એટલા બધા કોલ નહીં કરવા બરાબર છે. કેમ કે અમુક જે પણ સ્ટુડન્ટ્સ છે ધારો કે વધારે એવો પ્રોબ્લેમ હોય કે ભાઈ એમને કંઈ ના સમજાતું હોય તો તમે મને કોલ કરી શકો છો બરાબર છે, પણ પહેલાં મેસેજ કરી દેવો ને પછી કોલ કરજો બરાબર. વધારે કામ હશે તો હું તમને રિપ્લાય પણ ફટાફટ આપીશ અને તમારો કોલ છે પણ રિસીવ કરી બરાબર. પહેલાં પણ મેસેજ કરી દેવો, ડાયરેક્ટલી તમે કોલ કરજો મત બરાબર. તો હવે આપણે જે અહીંયા પીડીએફ જોઈએ કે જે રેન્ક પીડીએફ છે એમાંથી સોરી જે આપણી વેકન્ટ સીટ મતલબ ખાલી જે પીડીએફ સોરી જે ખાલી સીટોની પીડીએફ છે મતલબ કેટલી મોક જે રિઝલ્ટ આવ્યું છે એના ઉપરથી કેટલી જે સીટો બાકી રહી છે એના વિશેની પીડીએફ છે આપણે જોઈ લઈએ. તો જો આપણે આ પીડીએફ છે એ ન્યૂ પીડીએફ છે એના ઉપર અહીંયા આપણે આવી ગયા છે. હવે જો આમાં તમે એક અંદાજો પણ આમાં એકદમ બહુ સારો લગાવી શકો છો કે તમારો જો મેરિટ છે તો એ મેરિટમાં તમારું શું રહેશે, તો જો અહીંયા કે અહીંયા તમને જે સ્ટાર્ટિંગમાં ઇન્સ્ટિટ્યૂટ નેમ આપેલ છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, એમાં જો ધારો કે હવે હાલ જો ખાલી આપણે હાલ મોક રિઝલ્ટ ઉપરથી જે જેમની સીટો મળી છે એમનું અહીંયા જોઈએ છે. એમને કેમ આપ્યું છે કે એમને ખ્યાલ આપણે સ્ટુડન્ટ્સને બધાને ખ્યાલ આવે કે હવે એમાં એમને મળશે કે નહીં મળે. તો ફોર એક્ઝામ્પલ જો કે બાયોમેડિકલની એન્જિનિયરિંગની અંદર અહીંયા એમને 75 ટોટલ સીટ છે, એમાંથી 51 સીટોને 51 વેકેન્ટ છે મતલબ ખાલી પડી છે, ખાલી થોડી જ એની અંદર સીટો છે ભરાઈ ગઈ છે બરાબર છે. એટલે ત્યાં ખાલી 24 સીટો જ છે એ જ ખાલી ભરાણી છે. એટલે તમે હવે અંદાજો લગાવી શકો છો કે જો તમારે મેરિટ આધારે તમે ફરી પેલી પીડીએફ છે એમાં પણ તમે એવી પારીખ અહીંયા જુઓ એમાં તમને ખ્યાલ આવે કે મેરિટ તમારો જે રેન્ક છે આટલા સુધીનો છે, અને અહીંયા તમે જુઓ કે અહીંયા બીજી જે સીટ 51 ખાલી પડી છે તો તમારો મેરિટ લાગી શકે એમ છે બરાબર છે. મતલબ આ રિઝલ્ટ છે ખાલી મોક રિઝલ્ટ ઉપરથી, મોક રિઝલ્ટ જે હાલનું છે તાજું છે એટલે એના ઉપરથી આપણને વધારે આઈડિયા આવે. એટલે ત્યાં હવે 51 સીટો ખાલી છે એટલે તમારો ચાન્સ વધુમાં વધુ લાગી શકે. પણ હવે અહીંયા જુઓ કે અહીંયા જે સિવિલ એન્જિનિયરિંગ શાનું છે આ, તો કે એ વાય દાદાભાઈ કોસંબા, તેમાં સિવિલમાં જુઓ અહીંયા ખાલી 9 સીટ ખાલી છે. તો હવે તમે એમ કહો કે હવે 9 છોકરાને ખાલી લેવાના હોય અને એમાં ગુજરાતના ઘણા બધા છોકરા હોય તેમાં નંબર કોનો આવે કે જેનો મેરિટ નંબર સારો હોય એનો, એટલે હવે તમે આમાં થોડી ઈચ્છા હોય આમાં થોડી ઈચ્છા ઓછી કરી દેવાની બરાબર. એટલે આ પીડીએફ છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે. તમે બધી કોલેજની તમને લિસ્ટ હશે અહીંયા, ગાંધીનગર હોય બધી હોય જે પણ હોય, એટલે તમે આમાંથી ઈચ્છા જુઓ અહીંયા તો વેકન્ટ સીટ અમુકમાં તો ખાલી 2-3 છે. હવે 3માંથી કેટલાને લેવા એટલે આ ફાઇનલ રિઝલ્ટ નથી, પણ હવે આ જે ખાલી મોક રિઝલ્ટ છે મતલબ જસ્ટ તમને જે તમે હાલ ચોઇસ ફિલિંગ કરી એના ઉપરથી છે. પણ હવે તમે વિચારો તમે હાલ ચોઇસ ફિલિંગ કરી છે મતલબ મોક માટે કરી હતી અને હવે આ તમે જે ફાઇનલ કરશો એમાં વધુ કોઈ તફાવત હશે નહીં. એટલે આ જે છે પીડીએફ એ એકદમ સાચી પ્યોર છે બરાબર. એટલે આ જસ્ટ તમને અહીંયાથી માહિતી આપી દેશે કે તમે 9 સીટો ખાલી છે ને એમાંથી જેમની વધારે રેન્ક હશે એ જ લોકોને અહીંયા એડમિશન મળશે. એટલે હવે તમે વિચારી કરી શકો છો, એટલે હવે અહીંયાથી ડરવાની જરૂર નથી, તમારે મોસ્ટ ઓફલી ચોઇસ ફિલિંગ કરી દેવાની ભલે નંબર ત્યાં આવું હોય આવે કે ના આવે બરાબર. પણ તમારે ચોઇસ ફિલિંગ છે ત્યાંની પહેલી જ રાખવાની ભલે વાંધો નહીં બરાબર. એના પછી તમારી બીજી કોલેજ છે એની બીજી સિલેક્ટ એમાં એડ કરી દેવાની, એની પછી ત્રીજી કરવાની, ચોથી કરવાની, વધુમાં વધુ તમને ત્યાં 1100 થતા હશે, 624, 145 ચોઈસ કે જેટલી વધારે વધારે 1048 ચોઈસ કે જેટલી પણ હોય એટલી મેક્ઝિમમ વધુમાં વધુ ચોઈસ ફિલિંગ કરી દેવાની. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નહીં બરાબર. ક્યાંક તો નંબર તમે ધારો એમાં ના લાગે તો બીજી કોલેજમાં લાગી જશે બરાબર. પણ ચોઈસ ફિલિંગ છે વધુમાં વધુ કરજો, જે પહેલી જ જેમાં જવું છે એ પહેલી જ કરજો બરાબર છે. ઘણા બધાને કહે છે કે નથી એડમિશન મળતું એમાં, મોક રિઝલ્ટ નથી મળતું, તો એ તમારે રેન્ક જોવી કે રેન્ક જો હશે તો મળશે બાકી નહીં બરાબર. એટલે તમારે રેન્ક જોવાની રહેશે અને ચોઇસ ફિલિંગ છે કરી દેજો તમારે જેમાં જવું હોય એમાં બરાબર. તો આ પીડીએફ છે હું તમને વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ બંનેમાં સેન્ડ કરી દઈશ, એટલે ત્યાં જોઈન થઈ જજો. અને આવી બધી જે ઘણી બધી માહિતી મેળવવા માટે એડમિશન કન્ફર્મ કરવું હશે તો ઘણી બધી પ્રોસેસ આગળ આવશે બરાબર. એટલે કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, તમને માહિતી છે બધી મળતી રહેશે અને એકદમ સરળ ભાષાની અંદર અને તમારા બધા ડાઉટ અહીંયા સોલ્વ કરવામાં આવશે બરાબર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો બરાબર. અને વોટ્સએપ અને ટેલિગ્રામ બંનેમાં જોઈન થઈ જજો, એમાં પહેલાં તો વોટ્સએપમાં જોઈન થઈ જજો, ટેલિગ્રામ ભલે યુઝ ના કરતા હોય ચાલશે બરાબર.
પણ યુઝ કરતા હો તો તમે એમાં પણ જોઈન થઈ શકો છો અને વોટ્સએપ ગ્રુપની અંદર લિંક છે તમને અહીંયા આપેલી છે વિડીયોના કોમેન્ટની અંદર ડિસ્ક્રિપ્શનમાં તમે જવું જો અથવા તો કોમેન્ટમાં જ આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો બરાબર છે તો આઈ હોપ કે તમને આ જે માહિતી છે સરસ લાગી છે અને આ પીડીએફ જો હું મોડા સાંજે થોડું તમને શેર કરીશ બરાબર છે ધારો કે સાંજ તો પડી ગઈ હશે વિડીયો અપલોડ કરતાં કરતાં એટલે તમને થોડા મોડા શેર કરીશ જેથી કરીને બધા લોકો જોઈન થઈ જાય બરાબર તો આઈ હોપ કે તમને આ વિડીયો છે સરસ લાગ્યો હશે ફરી જો કંઈ ડાઉટ છે તમે મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર અથવા વોટ્સએપમાં પણ જરૂર એકદમ જો અર્જન્ટ કામ હોય તો જ ફોન કરવો બરાબર છે બાકી ફોન કરવો નહીં બરાબર છે તો ચલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો વધુ માહિતી મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર અને તમે ટેલિગ્રામની અંદર તમે જોઈન થઈ શકો છો અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને મિત્રો ડેલી અપડેટ્સ માટે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી જોઈન થઈ શકો છો